વંદે માત્રમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય કલશોર. વિષય કલશોરની અંદર આપણે ભણીએ છીએ પાઠ નંબર 8. તો કે આપણા પાઠ નંબર 8નું નામ છે કીડી હતી કે હાથી હશે. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે પાઠની અંદર ભણી ગયા કે કીડી હતી કે હાથી, એટલા માટે આ પાઠનું નામ એવું છે કે આખા પાઠની અંદર આપણે એ જ ભણ્યા કે કીડી સંતાઈ છે પછી હાથી સંતાઈ છે. હાથી સંતાઈ છે ત્યારે કીડી શોધવા માટે જાય છે, અને જ્યારે કીડી સંતાઈ છે ત્યારે એને હાથી શોધવા માટે જાય છે. એટલે કે તમે જે થપ્પો દાવ રમો છો, એવી રીતે આ લોકો પણ થપ્પો દાવ રમતા હતા. એટલે કે સંતાકલો દાવ કયો છો, અથવા તો તમે થપ્પો દાવ, તમે જે બોલો છો તે આ લોકો રમતા હતા. કોણ કોણ? તો કે કીડી અને હાથી. તે એવી જ રીતે હતી અને હશે, તો એ બંને વસ્તુમાં ફરક છે. એટલે કે અમુક વસ્તુ એવી હોય છે કે આજે બનાવ બનેલો હોય, અમુક એવી વસ્તુ હોય છે જે કાલે બનાવ બનેલો હોય છે, અને અમુક એવી વસ્તુ હોય છે જે આપણે આવતીકાલે પણ કરવાના હોઈએ છીએ. તો આપણે પહોંચ્યા છીએ સ્વાપોથીની અંદર પ્રશ્ન નંબર 20માં. તો પ્રશ્ન નંબર 20ની સૂચનામાં આપણને આપેલું છે કે નીચે આપેલ વાક્યને ગઈકાલ, એટલે કે જે બની ગયું છે એ, આજ એટલે કે જે અત્યારે ચાલી રહ્યું છે, અને આવતીકાલ એટલે કે આવતીકાલે એટલે કે આપણે જે કરવાના છીએ તે, એ નીચે 3 ભાગ પણ પાડીને આપેલા છે. અને થોડા અહીં આપણને વાક્યો પણ આપેલા છે. જે 8 વાક્ય આપેલા છે તેમાં પહેલું વાક્ય આપેલું છે કે આંશી પુસ્તક વાંચશે. વાંચશે એટલે કે આવતીકાલે, વાંચશે એટલે કે હવે જે થવાનું છે એટલે એને આપણે લખીશું આવતીકાલની અંદર. પછી આપેલું છે સંજય શાળાએ જાય છે. જાય છે એટલે કે અત્યારે હાલમાં સંજય જે છે એ શાળાએ જાય છે, એટલે શું આવશે, એ આજની અંદર લખવામાં આવશે. 3 નંબરની અંદર આપેલું છે નીલોફર શાંત બેઠી હતી. હતી એટલે કે એ જતું રહ્યું છે. હતી એટલે કે એ બેઠી હતી પહેલાં, હવે અત્યારે છે કે નથી એને એ ખ્યાલ નથી, પરંતુ બેઠી હતી એટલે એ આવશે આપણને ગઈકાલની અંદર. 4 નંબર પ્રીતિ પાણી ભરે છે. ભરે છે એટલે કે હાલમાં એ પાણી અત્યારે ભરે છે, એટલે કે અત્યારે એ ક્રિયા શરૂ છે. પ્રીતિ પાણી ભરે છે એટલે કે ક્રિયા શરૂ છે, શરૂ છે એટલે એ લખીશું આપણે આજની અંદર. 5 નંબરની અંદર આપ્યું છે કે કાજલ દોડશે. દોડશે હજુ દોડી નથી કે દોડી ગઈ નથી, એટલે એ દોડશે હજુ. એટલે એ ક્યારે દોડશે? તો કે આવતીકાલે દોડશે. એટલે ક્યાં આવશે? તો કે આવતીકાલની અંદર આવશે. 6 નંબરનું વાક્યમાં આપેલું છે કે વિશાલ રમતો હતો. અત્યારે રમતો નથી, રમતો હતો પહેલાં, એટલે ક્યારે આવશે? તો કે ગઈકાલની અંદર આવશે, કેમકે એ રમતો હતો, અત્યારે રમતો નથી. પછી આગળ આપણને આપેલું છે કે ગૌરવ આનંદ ગયો હતો. શું આપેલું છે? કે ગૌરવ આનંદ ગયો હતો. ગયો હતો એટલે ક્યારે ગયો હતો? તો કે પહેલાં ગયો હતો, એટલે કે ગઈકાલે આવશે. ગઈકાલ એટલે કે જતી રહેલી કાલની કહેવાય છે ગઈકાલ. પછી આગળ 8મું વાક્ય આપેલું છે હું લખું છું. શું આપેલું છે? કે હું લખું છું એટલે કે અત્યારે હું હાલમાં લખી રહી છું, બરાબર? તો એ આવશે આજની અંદર. તો ચાલો આપણે હવે જોઈએ. તો પહેલું વાક્ય આપેલું છે આપણને શું? તો કે આંશી પુસ્તક વાંચે છે. તો એ શેમાં આવશે? તો કે આપણને 3 બોક્સ આપેલા છે, એમાં પહેલાં આપેલું છે રવિવાર એટલે કે આજ, ગઈકાલ એટલે કે શનિવાર, આવતીકાલ એટલે કે સોમવાર. તો આંશી પુસ્તક વાંચશે, વાંચશે તો એ ક્યારે આવશે? તો કે સોમવારની અંદર આવશે. એટલે કે આપણે જે વાક્ય 8 આપેલા છે, 8-8 વાક્યને અલગ અલગ રીતે અહીંયા ગોઠવવાના છે. તો હવે આંશી પુસ્તક, પહેલાં આપણને શું આપેલું છે? રવિવાર આજ. તો આપણે આજ કેવું હોય તો એમ કહેવાશે કે આંશી પુસ્તક વાંચે છે. પછી હવે ગઈકાલ માટે કેવું હોય તો એમ કહેવાશે કે આંશી પુસ્તક વાંચતી હતી. અને સોમવાર માટે કેવું હશે? તો કે આંશી પુસ્તક વાંચશે. શું થશે? તો કે વાંચે છે હાલમાં, એટલે કે આજે અત્યારે ક્રિયા જે કરી રહી છે એટલે કે વાંચે છે. જે ક્રિયા થઈ ગઈ છે એટલે કે વાંચતી હતી, એ પહેલાં વાંચતી હતી એટલે કે ગઈકાલમાં એણે કામ કરી નાખેલું છે. હવે આવતીકાલે આંશી શું કરશે? તો કે આવતીકાલે આંશી પુસ્તક વાંચશે. પડી ગઈ ખબર? તો ચાલો બીજું વાક્ય આપણને આપેલું છે કે સંજય શાળાએ જાય છે. શું આપેલું છે? તો કે સંજય શાળાએ જાય છે. તો હવે જો આપણને અહીંયા બીજા વાક્યમાં એવી રીતે આપેલું છે કે સંજય શાળાએ જાય છે, જાય છે એવું આપ્યું આપેલું છે, એટલે આજની અંદર એ વાક્ય લખવાનું રહેશે. હવે ગઈકાલ માટે આપણે એ વાક્ય લખવું છે તો ત્યાં એમ લખવામાં આવશે કે સંજય શાળાએ જતો હતો. કેમ કે શું હતું? ગઈકાલ એટલે કે બનાવ બની ગયેલો છે, એ ક્રિયા થઈ ગયેલી છે. ત્યાં લખવામાં આવશે કે સંજય શાળાએ જતો હતો.
હવે સોમવાર અને આવતીકાલ, તો સોમવાર માટે આપણે લખીશું કે સંજય શાળાએ જશે, કે સોમવાર છે તો હવે સોમવાર આવવાનો છે એટલે કે હવે એ શાળાએ જશે. આપણે રવિવાર પછી આપણે શનિવાર આવે, શનિવાર પછી રજા આવે રવિવારની, તો પછી આપણે રવિવારે એમ કહીએ કે હું ભાઈ કાલે શાળાએ જવાની છું, કાલે મારે રજા નથી. અને પછી રવિવારની રજા હોય તો આપણે એમ કહીએ કે મારે આજે રજા છે. અને આગળ આપણે સોમવારે સ્કૂલ આવીએ ત્યારે આપણે એમ કહીએ કે મારે રજા જતી રહી છે, એટલે કે મારે કાલે રજા હતી છે અને આવશે, એટલે ત્રણેય વસ્તુમાં ફરક આવશે. ચાલો હવે ત્રીજું વાક્ય આપણને આપેલું હતું કે નીલોફર શાંત બેઠી હતી. તો શાંત બેઠી હતી તો એ વાક્ય આપણે શેની અંદર લખીશું, તો કે ગઈકાલની અંદર. એ શાંત બેઠી હતી એટલે આજની અંદર આપણે લખવામાં આવશે કે શાંત બેઠી છે, એટલે કે નીલોફર શાંત બેઠી છે. પછી સોમવારની અંદર એવું લખવામાં આવશે કે નીલોફર શાંત બેસશે, તો કે શાંત બેઠી હતી, શાંત બેઠી છે અને શાંત બેસશે. તો પહેલાં આજની અંદર એટલે કે રવિવારની અંદર આપણે એવું લખવામાં આવશે કે નીલોફર શાંત બેઠી છે. પછી ગઈકાલની અંદર એ ક્રિયા બની ગયેલી છે એટલે કે નીલોફર શાંત બેઠી હતી. અને આવતીકાલની અંદર આપણે લખીશું કે નીલોફર શાંત બેસશે. હવે આગળનું વાક્ય આપણને આપેલું છે કે પ્રીતિ પાણી ભરે છે. શું આપેલું છે? પ્રીતિ પાણી ભરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને લખાણ આપેલું છે ઊંચું ઉપર નીચે થઈ ગયેલું છે, તો કાજલ દોડે છે એની નીચે આપેલું છે કે પ્રીતિ પાણી ભરે છે. તો ભરે છે એટલે કે અત્યારે ભરી રહી છે, એટલે કે ભરે છે, અત્યારે ક્રિયા ચાલુ છે, એટલે આજની અંદર લખવામાં આવશે કે પ્રીતિ પાણી ભરે છે. પછી ગઈકાલ માટે આપણે એ વાક્ય લખવું છે તો એના માટે આપણે એમ લખીશું કે પ્રીતિ પાણી ભરતી હતી. અને હવે આવતીકાલ માટે, એટલે હવે જે કરશે તો એના માટે લખવું છે, તો એના માટે લખી શકાશે કે પ્રીતિ પાણી ભરશે. એ ત્રણ વાક્ય બનશે કે પ્રીતિ પાણી ભરશે, પ્રીતિ પાણી ભરતી હતી, પ્રીતિ પાણી ભરશે. કે પ્રીતિ પાણી ભરે છે, પ્રીતિ પાણી ભરતી હતી અને પ્રીતિ પાણી ભરશે. હવે જો પાંચ નંબરની અંદર વાક્ય આપ્યું છે કે કાજલ દોડશે, દોડશે એવું કીધું છે, દોડે છે એવું નહીં, દોડશે. તો ક્યારે દોડશે? તો કે આવતીકાલે. કે કાજલ દોડશે, શું આવશે? કાજલ દોડશે. તો શું આવશે પહેલામાં? કે કાજલ દોડે છે, કાજલ દોડતી હતી અને કાજલ દોડશે. દોડશે એટલે કે આવતીકાલે, દોડતી હશે એવું પણ કહી શકાય. તો કાજલ દોડે છે, કાજલ દોડતી હતી અને કાજલ દોડતી હશે અને દોડશે એમ પણ કહી શકાય છે. તો અહીંયા આપણને નીચે વાક્ય ફરવીને લખેલું છે કે કાજલ દોડતી હશે અને કાજલ દોડશે, એ બંને વાક્ય આવતીકાલની અંદર આવે. પરંતુ આપણને અહીંયા જે વાક્ય આપેલું છે અહીંયા બદલીને આપેલું છે કે કાજલ દોડતી હશે. એટલે કે આજની અંદર એવી રીતે લખી શકાય કે કાજલ દોડે છે, ગઈકાલની અંદર આપણે એવી રીતે લખવાનું કે કાજલ દોડતી હતી, અને આવતીકાલ માટે એવી રીતે લખાય કે કાજલ દોડતી હશે. હવે છ નંબરની અંદર આપેલું છે કે વિશાલ રમતો હતો. શું આપેલું છે? કે વિશાલ રમતો હતો. રમતો હતો એટલે ક્યારે રમતો હતો? કે ગઈકાલે રમતો હતો. એટલે એ વાક્ય આપણે વચ્ચેના ખાનામાં લખીશું કે વિશાલ રમતો હતો. હવે વિશાલ રમે છે તો એ આજ માટે લખીશું, એટલે પહેલા બોક્સમાં આવશે વિશાલ રમે છે, બીજા ખાનામાં આવશે વિશાલ રમતો હતો, અને પછીના ખાનામાં આવશે કે વિશાલ રમશે. એટલે વિશાલ રમે છે, વિશાલ રમતો હતો અને વિશાલ રમશે. થઈ ગયું આજ માટે વિશાલ રમે છે, ગઈકાલ માટે વિશાલ રમતો હતો અને આવતીકાલ માટે વિશાલ રમશે. હવે આગળ શું વાક્ય આપેલું છે? તો કે ગૌરવ આણંદ ગયો હતો. શું હતો? તો કે ગયો હતો, અત્યારે છે ગયો નથી, અત્યારે ગયેલો હતો પહેલાં, એટલે એ આવશે ગઈકાલની અંદર કે ગૌરવ આણંદ ગયો હતો, એટલે વચ્ચેના ખાનામાં લખવામાં આવશે. તો પહેલું વાક્ય એમ બનશે આજ માટે કે ગૌરવ આણંદ ગયો છે, ગઈકાલ માટે એવી રીતે વાક્ય બનશે કે ગૌરવ આણંદ ગયો હતો, અને આવતીકાલ માટે એવી રીતે વાક્ય બનશે કે ગૌરવ આણંદ ગયો હશે. ગૌરવ આણંદ ગયો છે, ગૌરવ આણંદ ગયો હતો અને ગૌરવ આણંદ ગયો હશે. ત્રણેય વાક્યમાં કેટલો ફરક છે ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે આગળનું વાક્ય જોઈએ, આઠ નંબરનું, કે હું લખું છું. હું લખું છું એટલે કે એ ક્રિયા અત્યારે હાલમાં શરૂ છે, હું લખું છું. એટલે ક્યારે આવશે? તો કે આજ માટે આવશે. હવે આવતીકાલ માટે લખવું છે તો એમાં હું લખીશ, ગઈકાલ માટે લખવું છે તો હું લખતો હતો, કેમ કે ગઈકાલ માટે જે ક્રિયા કરવામાં આવે છે એ બની ગયેલી હતી, લખતો હતો.
લખું છું એટલે કે આજ માટે અને હવે હું લખીશ તો એ આવતીકાલ માટે થશે. ત્રણ વાક્ય કેવી રીતે થશે? હું લખું છું, હું લખતો હતો અને હું લખીશ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આજે આ કોષ્ટક જોઈ લઈએ. તો જુઓ, પહેલામાં રવિવાર અને આજ માટે, તેમાં આંશી પુસ્તક વાંચે છે. બીજું વાક્ય છે સંજય શાળાએ જાય છે. ત્રીજું વાક્ય છે નીલોફર શાંત બેઠી છે. આગળ કાજલ દોડે છે. એની આગળ પ્રીતિ પાણી ભરે છે. આગળ વિશાળ રમે છે. ગૌરવ આનંદ ગયો છે. હું લખું છું. આજ માટે બધામાં શું આવે છે? છે. ગઈકાલ માટે એટલે કે જે બની ગયું છે એના માટે. તો પહેલું આંશી પુસ્તક વાંચતી હતી. બીજું સંજય શાળાએ જતો હતો. ત્રીજું નીલોફર શાંત બેઠી હતી. ચોથું કાજલ દોડતી હતી. પાંચમું પ્રીતિ પાણી ભરતી હતી. છ નંબર વિશાલ રમતો હતો. સાત નંબર ગૌરવ આનંદ ગયો હતો. અને આઠ નંબર હું લખતો હતો. એટલે કે ગઈકાલની અંદર શું આવશે? તો કે હતી, હતો, એવું આવશે. હતી તો છોકરી માટે હતી આવશે અને છોકરા માટે હતો આવશે. હવે સોમવાર આવતીકાલ હવે જે શું બનશે એની વાત થાય છે. તો કે આંશી પુસ્તક વાંચશે, પહેલા વાક્યમાં પહેલું છે. બીજું સંજય શાળાએ જશે. ત્રીજું નીલોફર શાંત બેસશે. ચોથું કાજલ દોડતી હશે. પાંચમું પ્રીતિ પાણી ભરશે. છઠ્ઠું વિશાલ રમશે. સાતમું ગૌરવ આનંદ ગયો હશે. અને આઠ નંબર હું લખીશ. એટલે કે આઠે આઠ નંબરમાં વાક્ય આવી રીતે આપેલા છે. આજ માટે, ગઈકાલ માટે અને આવતીકાલ માટેના વાક્ય અહીંયા આપેલા છે. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 21. તો પ્રશ્ન નંબર 21માં આપેલું છે કે વાક્ય વાંચો, કોષ્ટકમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એટલે કે હવે આપણને અહીંયા ક્રિયા આપેલી છે એટલે કે આપણે જે વાક્ય વાંચીએ એના આધારે હવે ક્રિયા અહીંયા લખવાની છે. તો પહેલું છે કે હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીચી ખાલી જગ્યા કરવું. તો ચીચી કરવું એવું ન આવે તો શું આવશે? કે હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીચી કરતી હતી. કરવું તો ચીચી કરવું એવું ન આવે તો ચકલી ચીચી કરતી હતી. હતી એટલે કે ગઈકાલ માટે કહી શકાય કે હું જ્યારે ઉઠી કે આપણે જે હાલમાં જે બની રહી છે એની પહેલાંની ક્રિયા કહી શકાય છે. કે હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીચી કરતી હતી એટલે કે આપણે છીએ એ પહેલાં જ ચકલી હતી એટલે એ ચીચી કરતી હતી. એની નીચે પહેલાંની અંદર બીજું, અત્યારે તે આંગણામાં ચીચી કરે છે. એટલે પહેલાં જ્યારે એ ઉઠી ત્યારે એ રૂમમાં ચીચી કરતી હતી અને હવે એ ક્યાં ચીચી કરે છે? તો કે આંગણામાં ચીચી કરે છે. શું કરે છે? તો કે ચીચી કરે છે એટલે કે અત્યારે હજી હાલમાં એ ચીચી કરી રહી છે એટલે કે ચકલી બોલી રહી છે એવું કહી શકાય. બે નંબરનું, ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાવું તો એની જગ્યાએ ગાતા હતા. ક્રિયા આપેલી છે ખાલી કે ગીત ગાતા હતા, બરાબર. તો શું આપેલું? કે ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા. ગઈકાલે એટલે કે એ બનાવ બની ગયેલો છે. તો હવે એની નીચે વાક્ય આવેલો છે કે આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે. આજે એટલે કે અત્યારે ગાય છે એવું કહેવાય અને જતું રહ્યું છે તો એના માટે ગાતા હતા. હવે આગળ ત્રણ નંબરમાં આપેલું છે કે રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી. ગઈકાલ માટે છે એટલે મેં તમને આગળનું કોષ્ટક સમજાવ્યું એમાં હતી અને હતો. તો રુદ્ર છોકરાનું નામ છે તો અહીંયા શું આવશે? જો અહીંયા હતી આપેલું છે છોકરાનું નામ છે તો પણ છતાં, કેમ કે અહીંયા ગઈકાલે પૂરી, પૂરી શું આવે છે? તો પૂરી જે છે પૂરી ખાધી હતો એવું તો ના કહી શકાય એટલે પૂરી ખાધી હતી એવું કહેવાય છે. એટલે કહેવાય કે રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી. આજે શાળામાં પણ તે પૂરી ખાય છે. આજે આવ્યું એટલે છે. આજે શાળામાં પણ પૂરી ખાય છે. શું કરે છે? તો ત્યાંની ક્રિયા છે ખાય છે. હવે ગઈકાલ આપ્યું હોય તો ગઈકાલે એ બનાવ બની ગયેલો હોય એટલે ખાધી હતી એવી રીતે આવશે. ચાલો હવે આગળનું વાક્ય જોઈએ. આગળનું વાક્ય ચાર નંબર છે. તો ચાર નંબરમાં પહેલું આપેલું છે કે અંકિત રજાઓમાં અમદાવાદ જવું એટલે કે હવે આપણે શું કહેવાય કે એ જવાની ક્રિયા કરે છે, બરાબર. તો એની જગ્યાએ આપણે હવે એવી રીતે લખવાનું કે અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો, જવું હતું અથવા તો રજાઓમાં અમદાવાદ ગયો હતો એમ કહેવાય છે. જતો હતો એમ પણ કહી શકાય છે કે અંકિત રજાઓમાં અમદાવાદ જતો હતો.
અથવા તો અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો. કેમ કે આ બનાવ બની ગયેલો છે, બની ગયેલો એટલે કે એના માટે ગઈકાલ વપરાશે, એટલે એના માટે હતો કે અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો. એમાં બીજું વાક્ય આપેલું છે તો અત્યારે તે નડિયાદ જતો હતો. અત્યારે, અત્યારે એટલે અત્યારની ક્રિયા એટલે કે આજ માટે, તો ત્યાં શું આવે છે, જતો હતો એટલે કે અત્યારે જતો હતો એટલે કે જાય છે એમ નહીં પણ જતો હતો, એવું અહીંયા આપેલું છે. હવે પાંચ નંબર, જાવેદે બાગમાં ફૂલ છોડ, તો કે શું કાર્ય કરે છે, તો કે રોપવાનું કાર્ય કરે છે. તો કે જાવેદે બાગમાં ફૂલ છોડ રોપ્યો હતો, એટલે કે ફૂલનો છોડ રોપ્યો હતો. શું કર્યું હતું, બાગમાં એને ફૂલનો છોડ જે છે, ફૂલ છોડ એને રોપ્યો હતો. આજે તે તુલસીનો છોડ રોપે છે, આજે એટલે કે અત્યારે તે રોપે છે. જાવેદ બાગમાં ફૂલ છોડ રોપતો હતો, એને શું કરતો હતો, પહેલાં રોપતો હતો અને અત્યારે હજી એ રોપે છે. પણ અત્યારે શું કરે છે, તો અત્યારે તુલસીનો છોડ રોપે છે. એ પહેલાં ફૂલ છોડ રોપતો હતો ને, તો અત્યારે એ તુલસીનો છોડ રોપે છે. જાવેદ બાગમાં ફૂલ છોડ પહેલાં રોપતો હતો અને હવે એ તુલસીનો છોડ રોપે છે. છ નંબર, રવિન્દ્રે ગઈ મેચમાં સદી, તો શું આવશે, રવિન્દ્રે ગઈ એટલે કે જતું રહ્યું છે એટલે કે ફટકારી હતી. આપણે તમે એમ કહો છો કે ધોની મેચ રમતો હોય અને સદી પૂરી કરતો, કે સદી ફટકારી છે. અને આપણે મેચ પતી ગઈ હોય અને પહેલાંની વાત કરતા હોય તો ધોનીએ સદી ફટકારી હતી એમ કહીએ ને. તો અહીંયા રવિન્દ્રએ ગઈ મેચમાં સદી ફટકારી હતી. ગઈ એટલે કે મેચ જતી રહી છે, એટલે એમાં કહેવાય કે મેચમાં સદી ફટકારી હતી, કે ક્રિયા બની ગયેલી છે, એટલે કે એને રવિન્દ્રએ ગઈ મેચમાં સદી ફટકારી હતી. આજની મેચમાં પણ તે સદી ફટકારી રહ્યો છે. આજની એટલે કે આજ માટે જે ક્રિયા છે એટલે શું કહેવાશે, કે ફટકારી રહ્યો છે. સાત નંબરમાં, બાળકો મમ્મી પપ્પા સાથે ગઈકાલે મેળામાં ફરતા હતા. ફરવું, ફરવાની ક્રિયા કરે છે, તો કે બાળકો ગઈકાલે મેળામાં શું કરતા હોય, તો કે ફરતા હોય. એમ કીધું હોય આવતીકાલે, તો અહીંયા એમ આવે કે બાળકો મમ્મી પપ્પા સાથે આવતીકાલે મેળામાં ફરવા જશે. પરંતુ અહીંયા આપણને ગઈકાલ આપેલું છે, તો અહીં ત્યાં એમ લખે છે કે બાળકો મમ્મી પપ્પા સાથે ગઈકાલે મેળામાં ફરતા હતા. એમાં બીજું વાક્ય આપેલું છે કે આજે પણ દાદા દાદી સાથે મેળામાં ફરી રહ્યા છે, અથવા તો ફરે છે એમ પણ કહી શકાય, કે આજે પણ દાદા દાદી સાથે મેળામાં ફરે છે. પણ અત્યારે અહીંયા એમ પણ આપેલું છે કે ફરી રહ્યા છે. તો શું આપેલું છે, ચાર નંબરમાં, કે અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો, અત્યારે તે નડિયાદ જતો હતો, જાવેદ બાગમાં ફૂલ છોડ રોપ્યો હતો, આજે તે તુલસીનો છોડ રોપે છે, રવિન્દ્રએ ગઈ મેચમાં સદી ફટકારી હતી, આજની મેચમાં પણ તે સદી ફટકારી રહ્યો છે. પછી આગળ આપેલું છે કે બાળકો મમ્મી પપ્પા સાથે ગઈકાલે મેળામાં ફરતા હતા. અને પછી એમાં આપેલું છે આજે પણ દાદા દાદી સાથે મેળામાં ફરી રહ્યા છે. ખબર પડી ગઈ? તો આપણને અહીંયા શું સમજાવવામાં આવ્યું છે, તો કે આજના વિડીયોમાં આપણે એ જ વસ્તુ ભણીએ કે ગઈકાલ, આજ અને આવતીકાલ. ગઈકાલ એટલે કે આપણે જે બની ગયેલું છે એ ગઈકાલ માટે લખવામાં આવશે, આજ કે અત્યારે જે બની રહ્યું છે અને આજે જે બન્યું છે એ આજ માટે, અને આવતીકાલે તો કે આવતીકાલે આપણે જે કરવાના છીએ એના માટે લખવામાં આવે છે. તો આપણે જોવાનું એમ છે, હવે તમારું ઉદાહરણ તમે લઈ લો અત્યારે, તો અત્યારે તમે શું કરો છો, તો કે અત્યારે તમે વિડીયો જુઓ છો. તો અત્યારે તમે એમ પણ કહીશો કે અત્યારે હું વિડીયો જોઉં છું, એમ કહી શકાય, અત્યારે હું વિડીયો જોઉં છું, કે અથવા તો એમ પણ કહી શકાય કે આજે હું વિડીયો જોઉં છું, એટલે કે તમે આજે માટે ક્રિયા કરો છો. તો એના માટે આગળના માટે કેવું છે, એટલે કે ગઈકાલ માટે કેવું છે, તો કે હું કાલે વિડીયો જોતો હતો, અથવા તો હું ગઈકાલે વિડીયો જોતો હતો. અને હવે આવતીકાલ માટે કેવું છે, તો આપણે એમ પણ કહી શકાય કે હું આવતીકાલે પણ વિડીયો જોઈશ, એમ પણ કહી શકાય, હું આવતીકાલે વિડીયો જોઈશ, અથવા તો હું આવતીકાલે પણ વિડીયો જોઈશ, એટલે કે હું વિડીયો જોતો હતો, હું વિડીયો જોઉં છું અને હું વિડીયો જોઈશ. બની ગયું આખું ત્રણ વાક્ય. આપણે ખુદનું ઉદાહરણ લઈને કહી પણ શકાય છે. તો આપણે અહીંયા શું ભણી ગયા, તો આપણે એ ભણી ગયા કે આપણે ત્રણ કાળ, અહીંયા ત્રણ કાળ બની ગયા કહેવાય છે. તો ત્રણ કાળ કયા કયા, તો કે વર્તમાન કાળ એટલે કે અત્યારમાં જે ચાલી રહ્યું છે, ભવિષ્યકાળ એટલે કે જે બનવાનું છે એ, અને જે બની ગયું છે તો એ ભૂતકાળ. તો આપણે પહેલાં ગઈકાળ એટલે કે ભૂતકાળ માટે,
ભવિષ્ય એટલે કે જે બનવાનું છે એ, અને અત્યારે જે બની રહ્યું છે એ વર્તમાન. અત્યારે જે આપણે ક્રિયા કરી રહ્યા છીએ એ વર્તમાનમાં દર્શાવવામાં આવે છે. જે ક્રિયા આપણી બની ગઈ છે એ આપણા ભૂતકાળમાં ભૂતકાળમાં ગણવામાં આવે છે, અને હવે જે ક્રિયા બનવાની છે એ આપણા ભવિષ્યકાળની અંદર દર્શાવવામાં આવે છે. એટલે આપણે અહીંયા ત્રણ કાળ પણ ભણી ગયા એવું પણ કહી શકાય છે. તો આપણે એ પણ યાદ રાખી શકાય, ભવિષ્ય એટલે કે જે બનવાનું છે એ, વર્તમાનકાળ તો કે જે અત્યારે બની રહ્યું છે એ, અને ભૂતકાળ તો કે જે બની ગયું છે એ. એટલે પહેલેથી આપણે યાદ રાખવું હોય તો પહેલાં ભૂતકાળ યાદ રાખવાનું, પછી વર્તમાનકાળ યાદ રાખવાનું, અને પછી ભવિષ્યકાળ યાદ રાખવાનું. એટલે ભૂતકાળ એટલા માટે કે જે બની ગયું છે એ, પછી આવે અત્યારનું તો અત્યારે એટલે કે આજ, તો એ આવશે વર્તમાનકાળ, અને પછી આવે છે જે બનવાનું છે એ, તો એના માટે આવશે ભવિષ્યકાળ. બરાબર વિદ્યાર્થી મિત્રો, વાત સમજમાં આવી ગઈ. અને આજે જે ભણાવેલું છે કે ગઈકાલ, આજ અને આવતીકાલ માટેનું, એમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળના ભાગમાં આપણે આગળના પ્રશ્ન સાથે મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.